નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્યોતિ વિદ્યાલય તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું બનેશા. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 માપન તેમાં સ્વાધ્યાય 11.2 દાખલા નંબર 3, દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 જોઈશું. તો ચલો સૌ પ્રથમ ચોપડી ખોલો, 178 પેજ નંબર ખોલો. તેમાં દાખલા નંબર 3 ની આપણે રકમ જોઈએ. ચાલો, એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર એ બી સી ડી ની વાડની લંબાઈ 120 મીટર છે. જો બી સી બરાબર 48 મીટર, સી ડી બરાબર 17 મીટર અને એ ડી બરાબર 40 મીટર હોય તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધો. અહીં બાજુ એ બી એ સમાંતર બાજુ એ ડી અને બી સી પર લંબ છે. અહીં તમને એક આકૃતિ આપેલી છે. શું કહે છે? એડી કેટલું છે? 40 મીટર. બીસી કેટલું છે? 17 મીટર. બીસી કેટલું છે? 48 મીટર. બરોબર. તો આપણે શું કહે છે, શું શોધવાનું કીધું કે એબી એ સમાંતર બાજુ એડી અને બીસી પર લંબ છે, તે તો લંબ જ છે બરોબર, અને ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો આપણને ખબર છે કે પહેલાં શું શોધીશું, ક્ષેત્રફળ શોધવા માટે આપણે પહેલાં પરિમિતિ શોધીશું. એટલે થશે ખેતરની પરિમિતિ એટલે કે બધી બાજુના માપનો શોધવાની છે. આપણને ખબર નથી માટે મેં લખી અહીંયા એબી પ્લસ બીસી કેટલું છે તો કે 48, પ્લસ સીએ કેટલું છે તો કે 17, પ્લસ બીએ કેટલું છે તો કે 40 બરોબર. ફરીથી પરિમિતિ કેટલી છે? 120 મીટર. એ બી એમને ત્રણેયનો સરવાળો કરો એટલે તમને મળશે 105 મીટર બરોબર. અહીંયા 120 એમના એમ 105 અહીંયા પ્લસ છે બરાબરની આ સાઈડ આપણે લાવવા હોય તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. 120 - 105 બરાબર એ બી. એ બી બરાબર 15 મીટર. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 એટલે કે 1/3 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો પ્લસ સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર એટલે કે 1/2 × 48 × 40. જો 48 × 40 એટલે કે બે બાજુ આ માપનો સરવાળો ગુણ્યા શું કહે છે વચ્ચેના એટલે કે સમાંતર બાજુ વચ્ચેનું અંતર એટલે કે વચ્ચે બાજુનું અંતર કેટલું આવ્યું? એ બી બરાબર 15. માટે શું હશે? 1/3 × 48 જવાબ આવશે 660 મીટર સ્ક્વેર. તો આપણે લખી શકીએ કે અહીં આ ખેતરનું ક્ષેત્રફળ 660 મીટર સ્ક્વેર છે. તો ચલો દાખલા નંબર 4 જોઈએ. એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે અને બાકીના બે શિરોબિંદુમાંથી આ વિકર્ણ પર દોરેલા લંબ 8 મીટર અને 13 મીટર છે તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. બાજુમાં આકૃતિ બી આપેલી છે, મેં બોર્ડ પર બી દોરેલી છે. શું કહે છે? ચતુષ્કોણ આકારનું એક ખેતર છે, આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે બરોબર. અને એમાં લંબ આપેલા છે માટે અહીંયા આપણે જોઈએ છે, જો આ એક ત્રિકોણ થઈ ગયો છે અને આ ઉપરનો એક ત્રિકોણ થઈ ગયો છે અને એમાં પાયો અને વેધ દેખાશે. જો આ ઊંચાઈ પાયો, ઊંચાઈ પાયો એવી રીતે તમને દેખાય છે બરોબર. તો ચાલો જોઈએ સૌ પ્રથમ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ બરાબર પી ક્યુ એસ. એક ત્રિકોણ થઈ ગયું, કયો તો જો એક આ ત્રિકોણ પી ક્યુ એસ. આ ત્રિકોણની વાત ચાલુ છે, ત્રિકોણ પી ક્યુ એસ નું ક્ષેત્રફળ બરાબર. ત્રિકોણ પી ક્યુ એસ નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ક્યુ આર એસ નું ક્ષેત્રફળ બીજો ત્રિકોણ નીચે વાળો. ચલો હવે આજે તમે શીખવાડો, પછી તમે શીખવાડો પી ક્યુ એસ. પી ક્યુ એસ તમને ખબર છે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર કે 1/2 × π × ઊંચાઈ કરતો ભેદ જે તમને આવે 1/2 × b એટલે બી કેટલો છે કે 14 છે. બી એટલે કે આધાર. બી એટલે કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? કે આધાર થશે. અને એચ એટલે કે ઊંચાઈ થશે. ઓકે.
યાદ રાખજો 14 નથી સરી 24 છે h એટલે શું છે ઊંચાઈ છે ઓકે ચલો તો તમને એક ખબર પડી કે 1/2 અને b / h 1/2 એટલે b કેટલો છે કે 24 મીટર કે 24 h કેટલો છે કે 3 માટે આપણે અહીંયા લખી એમાં શું કરી 12 2 24 એટલે અહીંયા આયા 12 અને આયા અહીંયા 3 હવે આ બેનો ગુણાકાર કરો એટલે આ 156 આટલી સીધી આપણે સ્ટેપ કરી હવે આ બીજો સ્ટેપ કરતા કરતા ચલો પ્લસ 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 બધે પ્લસ છે બચ્ચો હવે ત્રિકોણ QRS એટલે કે ત્રિકોણ Q R અને S આ ત્રિકોણ શોધવાનું છે તો શું કહે છે ત્રિકોણ QRS નું ક્ષેત્રફળ એટલે કે 1/2 b / h 1/2 એટલે b કેટલો છે તો કે 24 h કેટલો છે તો કે 8 આ 8 છે આ વેગ છે આ પાયો છે 24 / 8 This is the set 12 24 12 / 8 બારી ઠા છલી હવે આ બેને શું કરવાનું તમારે સરવાળો એટલે જવાબ મળશે કે 252 મીટર સ્ક્વેર તમે લખી શકો નીચે કે ચતુષ્કોણ આકારના ક્ષેત્રનું ક્ષેત્રફળ 252 મીટર સ્ક્વેર છે ચલો હવે જોઈએ લાસ્ટ દાખલો પાઠ નંબર 9 દાખલા નંબર 5 એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી છે તો તેનું ક્ષેત્રફળ છે સમબાજુ ચતુષ્કોણ છે બરોબર એના બે વિકર્ણની લંબાઈ આપેલી છે એટલે એક આવી લીધું હશે સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ એમાં બે વિકર્ણની લંબાઈ છે આવા બે વિકર્ણની લંબાઈ આપેલી છે એમાંથી શું છે એક વિકર્ણની લંબાઈ કેટલી છે તો કે એક લંબાઈ 7.5 સેમી એટલે કે આ હશે 7.5 સેમી અને જે બીજી હશે 12 સેમી ઓકે ઓકે 12 સેમી છે હવે શું કરવાનું છે એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બે વિકર્ણ આપેલા છે તો એનું સૂત્ર અલગ છે 1/2 / 2 વિકર્ણનો ગુણાકાર એટલે કે 1/2 લખવાની અને 2 વિકર્ણની જે બાજુ આપેલી છે મતલબ કે જે માપ આપેલા છે એ બંનેનો પણ ગુણાકાર કરવા નો એટલે કે 1/2 / 7.5 એનું 7.5 અને બીજા કેટલું છે એટલે કે 12 એટલે એની જોડે 12 2 6 12 એટલે કે અહીંયા 6 / 7.5 એનો ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળશે 45 સેન્ટીમીટર ઓકે તો તમારે આ ત્રણેય દાખલા હોમવર્કમાં તમારી નોટમાં લખવાના રહેશે રકમ લખીને ત્યારબાદ જ દાખલા ભરવાના ઓકે થેન્ક યુ